હિન્દ મિત્રો કેમ છો બધા મજામાં ને આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિશન માં આજનો જે મારો વિડિયો છે એ કોઈ પણ એજ્યુકેશનલ પર્પસ માટેનો વિડીયો નથી આજનો મારો વિડીયો છે એ દેશને સમર્પિત વિડીયો છે કોરોનાને ભગાડવા માટેનો કોરોનાના રાક્ષસને મારવા માટેનો એની અસર કમ કમ કરવા માટેનો અને દેશમાંથી કોરોના નામનો જે વાયરસ છે કોરોના નામનો જે રાક્ષસ છે એને ખતમ કરવા માટેની જે મારી ઈચ્છા છે એવી શક્તિ લઈને આજનો વિડિયો હું બનાવી રહ્યો છું એટલે તમારા વિડીયોને શું છે આ વિડીયો માટે બેથી ચાર મિનિટ તમારે ફાળવવાની છે સો તમે જે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ સ્ક્રીન ઉપર મારી ટાટા સ્કાયની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનની અંદર ની સ્ક્રીન છે તો આની અંદર જ્યારે નરેન્દ્રભાઈ મોદી દ્વારા જ્યારે લોકડાઉન એનાઉન્સ કરવામાં આવ્યું એના બે ત્રણ દિવસ પછી શું થતું હતું કે જેટલી પણ એન્ટરટેનમેન્ટવાળી જેટલી પણ ચેનલો હતી એ ચેનલોની અંદર શું થતું હતું કે જે નવા પ્રોગ્રામ્સ છે એ નવા પ્રોગ્રામ્સ કોઈ પણ આવતા નહોતા અને ઘરવાળાની કમ્પ્લેન થઈ કે ભાઈ આમાં આ જે પ્રોગ્રામ્સ છે એ પ્રોગ્રામ શું છે જૂના જ આવે છે એટલે એને જોવાનો કોઈ મતલબ હતો નહીં ઓકે એટલા માટે મેં શું કર્યું કે મારી જે ટાટા સ્કાયનો જે સર્વિસ પ્રોવાઈડર છે એ સર્વિસ પ્રોવાઈડરને મેં કોલ કર્યો અધરવાઇઝ તમે કોલ ન કરી શકો તો તમે એની એપ્લિકેશન આવે છે એપ્લિકેશનના માધ્યમથી પણ તમે એને ડીએક્ટિવેટ એક્ટિવેટ કરી શકો છો કારણ કે ગવર્મેન્ટ એક નવો રૂલ્સ લાવી છે કે તમે જેટલી ચેનલો જોવો છો એટલી જ ચેનલના તમારે શું કરવાનું છે પૈસા આપવાના છે એટલા માટે મારી જે એન્ટરટેનમેન્ટની જે ચેનલ્સ હતી જેની ઉપર એકના એક જ પ્રોગ્રામ્સ આવતા હતા એ ચેનલ્સને મેં શું કરી નાખ્યું ડીએક્ટિવેટ કરી નાખી અને એ ડીએક્ટિવેટ કરી પછી મારી જે પેકની વેલિડિટી હતી એ વેલિડિટી મારી એ જેટલા મારો અધર જે ચાર્જ લાગતો હતો એ એ જેટલું મારું બેલેન્સ હતું એટલું એડજસ્ટ કરી મારી બેલિડિટીને શું કરવામાં આવી વધારવામાં આવી એટલે મારે જે એન્ટરટેનમેન્ટની જે ચેનલ્સ હતી એનો ટોટલ એંસી રૂપિયાનું મારું સેવિંગ પર મંથનું થયું એવું હું કહી શકું તો આ એંસી રૂપિયા એઝ એ અમાઉન્ટ આપણે જોઈએ તો બહુ નાની એવી અમાઉન્ટ છે અને હું કોઈ આ એંસી રૂપિયા ઉપર નિર્ભર પણ નથી પણ મારી વિચારવાની જે હતું કે ભાઈ મેં મારા તરફથી જે પીએમ કેર્સ ફંડમાં કોરોનાને નાબૂદ કરવા માટે ગવર્મેન્ટ સારા સારા સ્ટેપ લઈ શકે એટલા માટે પીએમ કેર્સ ફંડની અંદર આપણે ડોનેશન આપવું જોઈએ તો મારાથી બનતું ડોનેશન મેં ઓલરેડી આપેલું છે અને મારાથી જેટલું ડોનેશન બનતું હતું એની અંદર મેં પાછા એંસી રૂપિયા છે આ એંસી રૂપિયાનો મારે ફાયદો થયો જે પેક્સ બનાવી એ એંસી રૂપિયા એડ કરી મેં મારું ડોનેશન જે મારે આપવાનું હતું એ મારે મેં આપી દીધું છે ઓલરેડી અને આ વિડીયો હું એટલા માટે બનાવી રહ્યો છું કે તમે પણ તમારા જે ડીટીએચ પ્રોવાઈડર છે એ ડીચ ટીવી પણ હોઈ શકે છે ટાટા સ્કાય પણ હોઈ શકે છે એરટેલ પણ હોઈ શકે છે તમે એની આઈધર એની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અથવા તો તમે એના કસ્ટમર કેરમાં તમે ફોન કરી શકો પ્રોબેબલી એ લોકો અત્યારે ફોન ઉપાડે નહીં ઉપાડે એની ગેરંટી નથી તો હું તમને રેકમન્ડ કરીશ જો ફોન ન ઉપાડે તો તમારે શું કરવાનું છે એક એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે અને તમારે ત્યાંથી તમારું મેનેજ પેક્સ કરી તમે જેટલી ચેનલ જોતા હોય એ ચેનલને તમારે ટીક કરી અને જેટલી પણ ચેનલ આ એન્ટરટેનમેન્ટને લગતી છે સ્ટાર પ્લસ છે ઓકે જી ટીવી છે કે આ બધી જેટલી પણ ફાલતુ ચેનલ છે જેની અંદર એકના એક જ પ્રોગ્રામ આવી રહ્યા છે એ ચેનલને શું કરવાની છે બંધ કરાવી દેવાની છે અને તમારે જેટલો પણ એનો ફાયદો થાય સાઠ સિત્તેર રૂપિયા કે પચાસ સાઠ રૂપિયા જે પણ ફાયદો થાય એ ફાયદાને તમારે શું કરવાનું છે પી એમ કેર ફંડની અંદર તમારે ડોનેટ કરવાનો છે ઓકે સો મારું એક નાનકડો એવો પ્રયાસ હતો કે આના માધ્યમથી હું તમારે એક અવેરનેસ સ્પ્રેડ કરીશ અને પીએમ કેર્સ ફંડની અંદર એક ફૂલ નહીં તો ફૂલની પાંખડી કોઈ પણ ડોનેશન છે એ ડોનેશન શું છે હંમેશા નાનું હોતું નથી તમારું સો રૂપિયાનું ડોનેશન હોય કે પચાસ રૂપિયાનું ડોનેશન હોય એ ડોનેશન પણ આપણે નાનું ડોનેશન ન કહી શકાય આપણે ગુજરાતીમાં તો કહીએ જ છે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણે જરૂર આપવી જોઈએ સો તમારે તમારી ડીએક્ટિવેટ કરી જેટલો ફાયદો થાય તમને જેટલા રૂપિયાનો એ ફાયદો તમારે શું કરવાનો છે પીએમ કરની અંદર તમારે ડાઉનલોડ ડોનેટ કરવાનો છે બીજી વસ્તુ કે આ વિડીયોના માધ્યમથી જેટલી પણ મને અર્નિંગ થશે નાની મોટી ઓકે હું પણ આના ઉપર નિર્ભર એવો કોઈ રહેતો નથી ઓકે આ એક જસ્ટ હું સાઈડમાં મારે માતાજીની દયા છે ઓકે એ સિવાય કે આ સાઈડમાં થોડું ઘણું હું આ રીતે કામ કરતો રહું છું યુટ્યુબમાં માધ્યમથી એ એનું એક પર્પઝ છે કે હું ખુદને બિઝી રાખું અદરવાઈઝ શું થઈ જશે કે હું ખુદ આવું જો કંઈ કાર્યક્રમ નહીં કરું તો આપણી લાઈફ છે ને એ લાઈફની અંદર કોઈપણ જાતના ચેન્જીસ નહીં આવે અને લાઈફ થોડીક શું થઈ જશે આળસુ જેવી થઈ જશે લેઝી લાઈફ થઈ જશે એટલે લેઝી લાઈફથી બચવા માટે હું થોડુંક રીડિંગ કરતો રહું છું અને એ રીડિંગના માધ્યમથી તમને જેટલું બને એટલું હું સાહિત્ય અથવા તો વિડીયોના માધ્યમથી નોલેજ પ્રોવાઈડ કરતો રહું છું સો આ વિડીયોનો પણ જેટલી પણ અર્નિંગ થશે આ વિડીયોના માધ્યમથી એ અર્નિંગને પણ હું તમને એશ્યોરન્સ આપું છું કે એને પણ શું કહે છે પીએમ કેર ફંડની અંદર ડોનેટ કરવામાં આવશે સો તમારે શું કરવાનું છે એક તો પેક ડીએક્ટિવેટ કરવાનો છે અને આ વિડીયોને છે ને બીજાના લોકો સુધી પહોંચાડવાનો છે ગુજરાતની અંદર જ સાઈઠ લાખથી વધારે ડીટીએચ ઓપરેટર છે સાઈઠ લાખથી વધારે ડીટીએચ ઓપરેટર છે માની લો કે એ સાઈઠ લાખની જગ્યાએ આ માત્ર એક લાખ રૂપિયા એક લાખ લોકો સુધી પણ આ વિડીયો જો પહોંચી શકશે અને એક લાખ લોકો પણ એની અંદર સો રૂપિયા એની અંદર ડોનેટ કરશે તો એ કેટલી બધી મોટી અમાઉન્ટ થઈ જાય એને આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ એટલે આ નાનકડો એફોર્ટ છે વિડીયોને શેર કરો અને તમે જેટલું બને એટલું આની અંદરથી ડોનેટ કરો થેન્ક યુ વેરી મચ